ના દલિત પરિવારની મુલાકાત લેવા રાજકીય જમાવડો, શરદ યાદવ, વૃંદા કરાત સહિત અનેક નેતાઓએ આપી સાંત્વના. પાસ કન્વીનરોએ લીધી શરદ યાદવની મુલાકાત, તો પાસ પણ આવી મેદાન. આવતીકાલે કન્વીનરો ઉના જાય તેવી સંભાવના. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પ્રહાર, કહ્યું 2017માં ગુજરાતમાં નહીં રહે ભાજપની સરકાર. સતત એક અઠવાડિયાથી દલિતોના રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, તો અમદાવાદના ધાણુ ગામના દલિતોએ મૃત પશુઓને ન ઉઠાવવાનો લીધો નિર્ણય. સાબરકાંઠાના મોહનપુરમાં રિક્ષા પુલ પરથી ખાબકી, 4 લોકોના મોત, 3 ગંભીર ઘાયલ. પાલનપુરમાં જેટકોમાં ફરજ બજાવતી દલિત મહિલાએ સિનિયર ક્લાર્ક પર જાતીય સતામણીનો લગાવ્યો આરોપ, પોલીસ તપાસ. સાબરમતી જેલ બાદ સફાઈ અભિયાન દરમિયાન મળી પોલીસની સર્વિસ રિવોલ્વર, 16 પીઆઈની ગુમ થયેલી રિવોલ્વર હોવાનું અનુમાન એફએસએલ તપાસ થઈ. અને વીજીપી કેમ્પેન મંત્રીના રિપોર્ટ કાર્ડમાં આજે વન પર્યાવરણ મંત્રી મંગુભાઈની કામગીરીના લેખાજોખા, 3.5 વર્ષમાં કરેલી કામગીરીનો આપીશું ચિત્તા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ રૂમ લાઈવ થી. આજે ગુજરાતમાં તો વાત કરીએ જે ઉનામાં દલિત કાંડ થયો છે તેની, તો તેમાં લઈને ક્યાંક ને ક્યાંક ચારે બાજુથી સહાનુભૂતિ અને રાજકારણ બધી જ વસ્તુ એક સાથે બહાર આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ દ્વારા ઉનાના પીડિતોને સહાય આપવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ તરફથી પીડિતોને 5 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા દલિત પીડિતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી આજે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ તરફથી 5 લાખના ચેક આપવામાં આવ્યા છે. તો દલિત ઉનાકાંડની અસરથી સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ઉનાની મુલાકાતે રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક પછી એક નેતાઓ દલિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. તો 3 દિવસ પહેલા આનંદીબેન પટેલે પીડિતોની મુલાકાત લીધી અને પરિવારોને સાંત્વના આપી હતી. ત્યારબાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજકોટ અને ઉનાના પીડિતો સાથે વાતચીત કરીને પરિવારની વેદના સાંભળી હતી. અને તો બીજી તરફ દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દલિત અત્યાચાર મુદ્દે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. તો આ સાથે જ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પીડિત પરિવારની વેદના સાંભળતા નિવેદન આપ્યું હતું અને પરિવારને 2 લાખ રૂપિયાની એનસીપી દ્વારા સહાય કરવામાં આવી હતી. ત્યારે આજે જેડીયુ અધ્યક્ષ શરદ યાદવ અને સીપીઆઈ અધ્યક્ષ સીતારામ યેચુરી પણ દલિત કાંડના પીડિતોને મળ્યા છે. તો આ તરફ સીપીઆઈ નેતા વૃંદા કરાત પણ દલિત કાંડના પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્યસભાના સાંસદ વૃંદા કરાતે ઉના દલિત કાંડ પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ પ્રકારના બનાવો નિંદનીય છે. તેમજ વૃંદા કરાત રાજકોટથી ઉના પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. हम लोग मिलने के लिए यहाँ आए हैं. ये पूरे देश के लिए बहुत ही शर्मनाक घटना ये घटी है कि जो दलितों का पेशा है, जो दलित समाज की सेवा करते हैं, किसी मरी हुई गाय की चमड़े उतारने का, ये तो समाज का सेवा है, और उसके बावजूद इस प्रकार की गोदाम पर जिस तरह ये घिनौना बर्बर अत्याचार हुआ है. और सबसे खेद और शर्म की बात है कि देश के प्रधानमंत्री के अपने प्रदेश में ये हो रहा है और वो चुप है, वो एक शब्द नहीं बोल रहे हैं. वो पूरे देश में घूम सकते हैं, लेकिन अपनी गुजरात की इस गांव में आने के लिए उनका कोई टाइम नहीं है. दुनिया की घटना में ट्वीट करते हैं, लेकिन इस गांव की एक माँ ये भारत. તો ઉનાના બહુ ચર્ચિત દલિત કાંડને લઈને રાજકારણ ચારે બાજુથી ગરમાઈ ગયું છે. જી હા, ક્યાંક ને ક્યાંક આખી ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો આ કેસ લઈને જેડીયુના શરદ યાદવે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ચિરાગ પટેલ અને કેતન પટેલ સાથે મુલાકાત લીધી. અમદાવાદની એક નામાંકિત હોટેલ ખાતે બંને પાસ કન્વીનરોએ શરદ યાદવ સાથે મુલાકાત કરી હતી અને આ અંગે બંનેને પૂછતા આ મુલાકાતને તેમણે ઔપચારિક ગણાવી હતી. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેને લઈને ચર્ચા થઈ હોય તેવી અટકળો તેજ બની છે. આ મુલાકાત પછી અનેક તુક્કા લગાવાઈ રહ્યા છે. પાસ કન્વીનરો અને શરદ યાદવની ચૂંટણીને લઈને આગામી રણનીતિ વિશે પણ ચર્ચા થઈ હોઈ શકે છે.
આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલનને લઈને પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. ઉમરામાં થયેલા દલિત કાંડના પડઘા દેશમાં પડ્યા છે અને વિવિધ રાજકીય પક્ષ નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે જનતા દળ યુનાઇટેડના નેતા શરદ યાદવ પણ દલિત પરિવારની મુલાકાત લેવા માટે અમદાવાદ આવ્યા, ત્યારે પાટીદાર અનામત આંદોલનના અગ્રણી ચિરાગ પટેલે શરદ યાદવની મુલાકાત લીધી હતી અને બંને વચ્ચે અનામત આંદોલનની રણનીતિ અંગે વાતચીત થઈ હતી. તો ચિરાગ પટેલે આ મુલાકાતને રાજનીતિક નહીં પરંતુ સામાજિક ગણાવી હતી. આ બાજુ કહી શકાય કે જેડીયુ નેતા શરદ યાદવ પણ ઉના જઈને દલિતોને મળ્યા, તેમના પરિવારને મળી તેમને સાંત્વના પાઠવી હતી. તો કહી શકાય એક બાદ એક અનેકો રાજકારણીઓ સામે આવી રહ્યા છે, ઉના પહોંચી રહ્યા છે અને દલિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. આ તમામની વચ્ચે સમાજે પણ સમજવાની જરૂર છે કે આ એક ગંભીર ઘટના ઘટી છે જે દુઃખદ વાત છે, પરંતુ તેનો કોઈ ને કોઈ રીતે કોઈ પણ પક્ષ અથવા રાજકીય નેતા તેનો લાભ ન ઉઠાવે તે અહીંયા સમજવાની જરૂર છે. અત્યાર સુધી જે નેતાઓએ ગુજરાત કદાચ જોયું પણ નહોતું, આવ્યા ન હતા, જે છેલ્લા ઘણા સમયથી નતા આવતા દેખાતા, તે તમામે તમામ હવે દલિતોને મળવા માટે જાણે હોડ લાગ્યો તેવું દેખાય રહ્યું છે. આખરે છેલ્લા એકાદ વર્ષે કહી શકાય ગુજરાતને કયા પ્રકારનું ગ્રહણ લાગ્યું છે તે નથી સમજાતું, કારણ કે જે રીતે છેલ્લા 9-10 મહિનામાં ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે, વાતાવરણ ગરમાયું છે, જેનો રાજકારણમાં પણ એક ગરમાવો આવ્યો છે, તે ચિંતાજનક બાબત છે. ઉનામાં થયેલા દલિત કાંડના પડઘા દેશમાં પડ્યા છે અને વિવિધ રાજકીય પક્ષના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે જનતા દળ યુનાઇટેડના નેતા શરદ યાદવ પણ દલિત પરિવારની મુલાકાત લેવા માટે અમદાવાદ આવ્યા. ત્યારબાદ પાટીદાર અનામત આંદોલનના અગ્રણી પર તેમને મળ્યા. એટલે કહી શકાય કે એક બાદ એક એવા ચહેરા જે ક્યાંક ને ક્યાંક છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે એ તમામે તમામ ચહેરા અત્યારે સામે આવી રહ્યા છે દલિત કાંડને લઈને અને તેમને સાંત્વના પાઠે છે, તેમની મદદ લઈને વાત કરે છે. પરંતુ આ તમામની વચ્ચે ગ્રાઉન્ડ લેવલ પર સામાજિક સ્થિતિ શું છે, શું કામ, કઈ વિચારધારા સાથે શું ઘટના ઘટે છે અને કઈ વસ્તુ પર વધારે ફોકસ કરીને એ વિચારધારાને બદલવાની જરૂર છે તે કદાચ કોઈ કરે તો સાચા અર્થમાં કહી શકાય કે કોઈ પણ પ્રકારનું રાજકારણ ન ગરમાય અને સાચા અર્થમાં કોઈ પણ પરિસ્થિતિ ન ગરમાય. અત્યારે ઉનામાં જે ઘટના થઈ, શરદ યાદવ આવ્યા, એ પહેલા રાહુલ ગાંધી મળી ગયા, સીએમ આનંદીબેન પટેલે પણ મુલાકાત લીધી, આ પણ હવે ધીરે ધીરે જોડાઈ રહ્યું છે. તો આગળના સમયમાં દલિત કાંડને લઈને શું ઘટના હવે ઘટે છે, કયો સમાજ કઈ વિચારધારા સાથે પોતાના સમાજને મદદ કરે છે, સમાજના બીજા સક્ષમ ભાઈ બહેનો જે ભણેલા ગણેલા છે, જે સમાજને સાચી દિશા આપી શકે છે, માર્ગદર્શન આપી શકે તેમ છે, સામાજિક આગેવાનો જે સાચા અર્થમાં જે જ્ઞાન પૂરું પાડી શકે છે સમાજને, એ લોકો બધા ભેગા થઈને આખરે દલિતો કે પછી બીજા સમાજને કેવી રીતે ગાઈડ કરશે તે અહીંયા જોડો. ખૂબ જ ગંભીર પ્રકારની આ સ્થિતિ કહી શકાય. હાલ ઉનામાં શરદ યાદવ સમજાણા પહોંચી ગયા છે, દલિત પરિવાર સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, પીડિત પરિવારની તે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે. આ તમામની વચ્ચે કોઈએ સાચા અર્થમાં જો વિચારવાની કોશિશ કરી હોય કે જે ચાર યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, આખરે સાચા અર્થમાં તેમની શું મનોસ્થિતિ થઈ હશે, એ સમયે શું પરિસ્થિતિ થઈ હશે, જે વિચારે તો ચોક્કસથી આગળના સમયમાં ઘણી બધી વસ્તુને કંટ્રોલ કરી શકાય તેમ છે. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન પર ચાય પર ચર્ચા ઘણી ફેમસ થઈ ગઈ છે છેલ્લા એક વર્ષમાં. હવે શરદ યાદવ પણ આ ચર્ચામાં જોડાઈ ગયા છે, જાણે તમામે તમામ રાજકારણીઓએ હોડ લગાવી હોય કે એક બાદ એક નેતા ત્યાં જશે અને ત્યારબાદ તેમની સાથે ચર્ચા મંત્રણા કરશે
વાતચીત નો દોર આગળ વધારશે. શરદ યાદવ અત્યારે ચા પી રહ્યા છે, પરંતુ છેલ્લા એક વર્ષની અંદર કેટલા કેટલા નેતાઓ આવ્યા, કેટલા મંત્રીઓ આવ્યા, કેટલા રાજકારણીઓ આવ્યા આ દલિતોને મળવા માટે, શું છે વાસ્તવિક સ્થિતિનો ચિત્તાર તેમનો તે સમજવા માટે, પાયાવિહોણી પરિસ્થિતિનો જે રોજબરોજ સામનો કરી રહ્યા છે દલિતો, સમાજમાં વારંવાર અસ્પૃશ્યતાનો સામનો કરી રહ્યા છે દલિતો, અને ઉચ્ચ નીચનો જે ભેદભાવ જે ઘણી વાર જોવા મળતો હોય છે તેમને લઈને ક્યારે આજ સુધી કોઈ કામ નથી થયા, પરંતુ આ ઘટના બાદ એક રાજકારણીઓ આવી રહ્યા છે અને દલિતના પરિવાર સાથે તેઓ મુલાકાત કરી ચા પી રહ્યા છે. કહી શકાય કે દલિત ઉડાકાંડની અસરથી સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. જનરલીને ચારે બાજુ રાજકારણ તો ગરમાયું છે, પરંતુ આ રાજકારણની અસર હજી ઘણે લાંબે સુધી જઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. એક બાદ એક નેતા હવે જે રીતે આવ્યા છે આપણા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. શરદ યાદવ સંધ્યાણા પહોંચ્યા છે, વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પીડિત દલિત પરિવાર સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. માત્ર વીટીવી પર આપ આ દ્રશ્યો જોઈ શકો છો જેમાં શરદ યાદવ સંધાણા પહોંચ્યા અને ત્યારબાદ દલિત પરિવારની મુલાકાત લીધી. તમને એક બાજુથી આપ જોઈ શકો છો રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા હતા, પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમને સાંત્વના પાઠવી હતી. તો બીજી બાજુ આજે કહી શકાય કે શરદ યાદવ ત્યાં આવ્યા છે, પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, દલિત પરિવાર સાથે તેઓ અત્યારે બેઠા છે. તો આ જોતા એક વાત ચોક્કસ છે કે જે તમામે તમામ નેતાઓ જે છેલ્લા ઘણા સમયથી આખરે ક્યાં હતા તે એક પ્રશ્ન છે. હવે જયારે દલિત પરિવારને સાંત્વના આપવા, તેમને હિંમત આપવા અત્યારે બધા એક થયા છે, ત્યારે શું આ એક ઘટના પૂરતી વાત છે, શું આ એક જ ઘટના પૂરતી આ વાત છે કે એ લોકો આજે આવ્યા, તે લોકોને હિંમત આપી, સાંત્વના આપીને હવે નીકળી જશે? કારણ કે આ પ્રકારની સ્થિતિ પહેલી વાર નથી ઘટી, ઘણી વાર અનેકો પ્રકારની તકલીફોનો આ પ્રકારના જે દલિતો છે તેઓ સામનો કરતા હોય છે. કહી શકાય કે ઉનામાં થયેલા દલિત કાંડના પડઘા દેશમાં પડ્યા છે અને વિવિધ રાજકીય પક્ષના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે જનતા દળ યુનાઇટેડના નેતા શરદ યાદવ પણ દલિત પરિવારની મુલાકાત લેવા માટે અમદાવાદ આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અહીં આવી રહ્યા છે. તો જયારે એક વર્ષ પહેલા પાટીદાર સમાજ ઉપર જે દમન થયું હતું તો એના માટે વાતચીત કરવાની હતી, અને હમણાં જ પાટીદાર સમાજની સાથે સાથે અત્યારે દલિત સમાજ ઉપર પણ દમન થયું છે અને આખા દેશભરના દલિત સમાજો આજે રોડ ઉપર ઉતર્યા છે, ત્યારે એમની શુભેચ્છા મુલાકાત લેવા અને એમને આશ્વાસન આપવા માટે શરદ યાદવજી અહીં ગુજરાત આવ્યા છે. તો અમને પણ એમની મુલાકાત કરવા માટેનું એક સૂચન હતું, તો અમને એમની સાથે મુલાકાત કરી છે અને તાજ હોટલમાં ગઈકાલે રાત્રે 10 વાગે અમે મુલાકાત કરી છે. ઉના તાલુકાના સંધિયાણા ગામે દલિત પરિવારની મુલાકાતે જોઈ રહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં દલિતો ઉપર અત્યાચાર થાય છે તેવું નથી, કોંગ્રેસના રાજમાં પણ દલિતો ઉપર અત્યાચાર થાય છે. તેમણે એમ પણ કહ્યું કે દલિત યુવાનો ગુસ્સે ભરાયા છે, ત્યારે ગમે તે થઈ શકે તેમ છે અને આ જનરેશન કોઈની વાત સાંભળવાની નથી અને પોતાની વાત રાખવાની છે. વધુમાં જણાવ્યું હતું કે પોલીસે કાર્યવાહી વહેલી તકે નથી કરી, તેનું આ પરિણામ છે.
તો ઉના તાલુકાના સમજાણા ગામે દલિત પરિવારની મુલાકાતે આવ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર, જેમાં આપને આપણા ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભાજપના જ રાજમાં દલિતો ઉપર અત્યાચાર થાય છે તેવું નથી, આવી દુઃખદ ઘટના વર્ષો વર્ષથી થતી આવી છે, કોંગ્રેસના રાજમાં પણ દલિતો ઉપર અત્યાચાર થયા છે તેવું તેમનું કહેવું હતું. જોકે દલિત યુવાનો ગુસ્સે ભરાયા છે ત્યારે ગમે તે થઈ શકે ને, આ જનરેશન કોઈની વાત સાંભળવાની નથી, આ પ્રકારની તેમણે વાતચીત કરી હતી. એટલે પક્ષ કોઈ પણ હોય, સમય કોઈ પણ હોય, પરંતુ દલિતો પરનું અત્યાચાર પ્રકારનું જે વાતાવરણ છે તે ઘણા વર્ષોથી ચાલે છે ગુજરાતમાં, એ વાત અહીંયા સ્પષ્ટ થઈ છે. પુલિસ ને ભી જલ્દી સે કાર્યવાહી કરના ચાહીએ, ઉતના નહીં કિયા હૈ, ઇસલિયે પોલીસ જો ઇન્ક્વાયરી ઓફિસર આયો હૈ ઉસકો ભી ઇસમે આરોપી બનાના ચાહીએ. और सरकार को हम लोग एक बात बताना चाहते हैं कि ये नई जनरेशन है और ये नई जनरेशन किसी की बात सुनने वाली नहीं, अपनी बात रखने वाली है. गुजरात में 2017 में भाजपा की सरकार नहीं रहे, सनसनीखेज दावो करियो छे दिल्ली ना सीएम अरविंद केजरीवाल. વીટીવી સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે આ સનસનીખેજ આરોપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ઉનાના દલિત પીડિતોની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલે પીએમ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે પીએમ દલિત કાન મુદ્દે કેમ હજુ મૌન છે અને દલિત જનતાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે. મેં કલ પૂરા દિન યહાં પે ઘુમા થા ઓર જો દલિત સમાજ કે પીડિત લોગો ને ઉનસે મિલા ઓર ભી બહોત સારે એસે લોગો સે મિલા જિનકો ઇસ પૂરે મુદ્દે કી જાનકારી થી. એક ચીજ જો સામને આ રહી હૈ કી ભાજપા ઓર શિવસેના કે ગુંડો ને દલિતો કે ઉપર मारपिटाई की, उनके साथ अत्याचार किया, बहुत बेरहमी से उनको मारा, पुलिस थाने के अंदर मारा. पुलिस ने कुछ नहीं किया, क्यों नहीं किया, क्योंकि भाजपा के गुंडे थे, भाजपा की सरकार है. उसके बाद दलित समाज के लोगों ने आंदोलन किया तो आनंदीबेन जी ने अपनी पुलिस भेज के लोगों पे डंडे बरसवाए, उनका उनके ऊपर दमन किया और दलित समाज के लड़कों पे फर्जी केस लगा लगा के आनंदीबेन जी ने उनको जेल में डाल दिया. किसी को तीन सौ लगा दिया, किसी को कुछ लगा दिया, बेचारे लड़के वकील कहाँ से लाएंगे. गुजरात की जनता बहुत नाराज है, बहुत गुस्से में है भाजपा के खिलाफ, आनंदीबेन सरकार के खिलाफ. और अगले साल भाजपा जा रही है, बुरी तरह से हार रही है भाजपा, लोग अपना गुस्सा निकालेंगे चुनाव के दौरान. मेरी गुजरात पुलिस फोर्स से अपील है कि अब अगर आनंदीबेन जी आपको कोई गलत काम करने को बोले, कोई भी मंत्री अगर आपको कोई गलत काम करने को बोले कि जनता पे डंडे बरसाओ, मत करना. अगर कोई भी मंत्री आपको बोले कि जनता पे फर्जी केस करो, मत करना, जनता के साथ खड़े हो जाओ. ये जनता आपकी तनख्वाह देती है, जनता की रक्षा करो, जनता के साथ खड़े हो जाओ. ગુજરાતના ઉનાની દલિત કાંડની ઘટના ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણી પહેલા ગુજરાતમાં બનેલી ઘટના વિપક્ષો માટે સરકારને ઘેરવા માટે મહત્વની બની ગઈ છે. અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ સમગ્ર ઘટનાની તપાસ થાય તેવી વિનંતી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી એ વખતે સોમનાથ આવ્યા હતા, આપને જાણ હશે, એમની સોમનાથની ગીર સોમનાથની યાત્રા, એના ગણતરીના દિવસો પછી આ દલિતો ઉપરનો અત્યાચાર, એના એક દિવસ પછી એમની જ પાર્ટીની એક છે મહિલા કાર્યકર, એમણે એક આપણી જ્ઞાતિ વિશે અલાપ સલાપ બોલ્યું હતું. મને લાગે છે કે 2017ની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ગુજરાતની, ત્યારે ગુજરાતનું શાંતિભર્યું વાતાવરણ, ગુજરાતનું સામાજિક સૌહાર્દને ડહોળવાનો વ્યવસ્થિત પ્રયાસ છે. અને મેં માગણી કરી છે, મારો કોઈ આરોપ નથી, મારી પાસે એવી કોઈ નથી, પરંતુ આ જે સંયોગિક જે છે ઘટનાક્રમ છે, એ ઘટનાક્રમને ધ્યાનમાં લઈને આની તપાસ કરવી જોઈએ. મને લાગે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે. રાહુલ ગાંધી કોંગ્રેસના કદ્દાવર રહેતા, કોંગ્રેસના યુવરાજ, પરંતુ આ કોંગ્રેસના યુવરાજની સિક્યુરિટીને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. જી હા, રાહુલ ગાંધીએ ઉનાની
मुलाकात ली थी। ए दरमियान एक महिला राहुल गांधी ने भेटी पड़ी, परंतु आ महिला न तो कोई दलित परिवार में थी हती के न दलित परिवार में जे कोई भोग बन्या तेनी माता के बहन थी, परंतु आ परिवार नी आ जे महिला जे कहवाती ए कोण थी आखरे केवी रीते राहुल गांधी सुधी पहुंची शु काम प्रश्नार्थ उभा थया चालो जोईए। राजकोट सिविल होस्पिटल में सारवार लई रहेला उना अत्याचार ना दलित युवानोनी राहुल गांधीए मुलाकात लीधी। आ मुलाकात दरमियान राहुल गांधी पासे हती जेड प्लस सिक्योरिटी गनर अने राजकीय हस्तीओनो जमावड़ो, परंतु आ महिलाए राहुल नी मुलाकात करीने करी दीधी जमावट। न मात्र इलेक्ट्रॉनिक मीडिया परंतु प्रिंट मीडिया में पण फ्रंट पेज पर हेडलाइन बनेली आ महिलानो फोटो आकर्षण नु केंद्र बन्यो। और आप बिल्कुल डरो मत, कुछ नहीं होगा आपके साथ, ठीक है? ये अब हमारे यहाँ नहीं रहे हो, हमारे बीजे हमारे मुकर नमन करी दियो बस, ठीक? हमारे नहीं रहे हो, घबराओ मत, ठीक है? पूरी जो भी हम आपकी मदद कर सकते हैं हम करेंगे। सर ये गांव की है सब सब भी वहाँ हमारा दलित ने जहाँ जो हमारे दलित गुजरात में जो भी गरीब है कमजोर है उसकी कोई सुनवाई नहीं करते कोई है। केवी रीते पहुंची होस्पिटल? राजकोट ना प्रख्यात बुटलेगर सोनू डांगर नी सागरित छे आ महिला, नाम छे रमाबेन मुछड़िया, जेमना पर वर्ष 2012 मा मालवीय नगर पोलिस स्टेशन मा पोलिस नी फरज मा रुकावट नो केस नोंधावामां आवेलो छे, तो प्रद्युमन नगर पोलिस स्टेशन मा पण बिल्डर पासे खंडणी मांगवानो केस नोंधायेलो छे। રમાબેને બીજાના નામે પાસ કઢાવીને પીડિતો સુધી પહોંચી ગયા હતા અને બાદમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને ભેટી પડ્યા। આખરે રમાબહેનનું શું કહેવું છે અને પીડિત યુવાનોએ આ મુલાકાત અંગે શું કહ્યું તે પણ જાણી લો। જ્યારે અમે મળવા ગયા રાહુલ ગાંધી ભરતભાઈ અને હોમે અને અમારા પ્રભારી, અમે જ્યારે અંદર ગયા હતા ત્યારે બેન રમાબેન ત્યાં બેઠા હતા। રમાબેન નો પહેરવેશ અમારા દલિત સમાજમાં સારણિયા મેઘવાળ જ્ઞાતિ આવે છે એનો પહેરવેશ આ જ હોય છે, અને પોરબંદર સાઈડના આજે પણ બધા લોકો પહેરે, જ્યારે શહેરમાં આવતા અમુક લોકો પહેરતા નથી હોતા, પરંતુ આજે પણ પોરબંદર સાઈડમાં તમામ બહેનો આવા ડ્રેસ પહેરતા હોય છે। હું બે ગામડે હતી એટલે ટીવીમાં મેં જોયું તો આપણી સમાજને અમને જે પાઇપ મારતા હતા એ જોયું મેં, ત્યાંથી હું આવી અને સીધી ગઈ દવાખાને, દવાખાને કે અમે ખાધું નથી એટલે અહીંથી ટિફિન લઈને પાછી ગઈ, બે ટિફિન ભરી ગઈ હતી, અમારી સમાજ સેવામાં નાઈ જ છે બસ। તો આ તરફ આ સમગ્ર મામલામાં કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા કૂદી પડ્યા અને તેમણે આ મહિલાની મુલાકાતને યોગ્ય ગણાવી। ખેર મુદ્દો જે પણ હોય પરંતુ દલિતકાંડના દર્દ સામે રાહુલની સુરક્ષા અને કોંગ્રેસની બેદરકારી બિલકુલ છતી થઈ ગઈ છે। અનિરુદ્ધ નકુમ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। અમદાવાદની અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલ નજીકથી કહી શકાય કે એક રિવોલ્વર સર્વિસ રિવોલ્વર મળી આવી હતી। જેલમાં સફાઈ ઝુંબેશ દરમિયાન રેલવે ટ્રેક પાસેથી બિનવારસી હાલતમાં રિવોલ્વર મળતા ચકચાર મચી ગઈ છે। આ રિવોલ્વર રાણી પોલીસને સોંપી દેવાય છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રવીણ અસોડાની સર્વિસ રિવોલ્વર ગુમ થયું હોવાનું સામે આવ્યું હતું, જેથી અસોડાને સસ્પેન્ડ કરી દેવાયા હતા। તો શું મળેલી રિવોલ્વર પીએસઆઈ ની તો નથી ને? આ એક પ્રશ્ન થયો છે। સાબરકાંઠાના મોહનપુરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની વાત કરવામાં આવે તો એક પુલ પરથી એક રિક્ષા ખાબકી પડી હતી, જી હા, અને જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને આ ઘટનાની જાણ પોલીસે થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
બનાસકાંઠાના પાલનપુરની અગર જો વાત કરવામાં આવે તો ત્યાં એક મહિલા કર્મચારીએ ફરિયાદ નોંધાવતા સનસનીખેજ ફેલાઈ ગયું છે. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલા કર્મચારીએ પોતાના ઉપરી અધિકારી પર પજવણી અને જાતિ સતામણીની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો. અહીંની જેટકો કચેરીમાં ફરજ બજાવતી એક વિધવા મહિલા કર્મચારીએ તેમના સહકર્મી એવા સિનિયર ક્લાર્ક વિરેન મહેતા પર જાતીય સતામણી અને બીભત્સ માંગણીની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે કર્મચારી તેને અવારનવાર શારીરિક છેડછાડ તેમજ ફોન પર બીભત્સ માંગણીઓ કરતો. જોકે મહિલા આરોપી ક્લાર્કની તાબે ન થતા તેને સમાજમાં બદનામ કરવાની અને બદલી કરાવી દેવાની ધમકી આપી. આથી મહિલાએ પોલીસનો સહારો લીધો, જેથી પોલીસે એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરીને આરોપી કર્મચારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. આજે અમરેલી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કહી શકાય કે ભાજપનો જૂથવાદ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યો. આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાને પણ વિધિવત આમંત્રણ અપાયું હતું, પણ સાવરકુંડલાના ધારાસભ્ય વીવી વદાસિયા સહિતના કાર્યકરો ગેરહાજર રહેતા જિલ્લાનો જૂથવાદ ફરી સામે આવ્યો છે. અને મને ફોનમાં હાજર રહેશે એવું કીધેલું, એટલે હાજર રહેવાનો હોય તો સભાય છે. આયોજક તરીકે સંસ્થાઓ એમની પ્રોટોકોલ મુજબ પ્રથમ રોડમાં પ્રથમ જગ્યા રાખી હતી, કે આ કારણોસર ના આવ્યા એ હજુ વાત થઈ શકી નથી. હવે વાત કરીશું સુરતના એક એવા ઉદ્યોગપતિની કે જેણે પોતાના સંતાનને પૈસાની સાચી કિંમત સમજાય તથા વાસ્તવિક જિંદગી શું છે તેની કિંમત સમજાય તે માટે એક નવો પ્રયોગ કર્યો. શું કર્યું તેને ચાલો જોઈએ અહેવાલમાં. સુરતના જાણીતા ઉદ્યોગપતિ સાવજી ડોલકિયા એ જ બિઝનેસમેન છે કે જેમણે ગયા વર્ષે પોતાની કંપનીના કર્મચારીઓને કાર અને ફ્લેટ બોનસ સ્વરૂપે ભેટ આપી ચર્ચામાં આવ્યા હતા. સુરતમાં કૃષ્ણ ડાયમંડ એક્સપોર્ટ નામની ડાયમંડ કંપની ચલાવનાર અને 6,000 કરોડની માલિકી ધરાવનાર ઉદ્યોગપતિએ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે આ વખતે તેમના 21 વર્ષના પુત્રને એશો આરામ આપવાને બદલે એક એવી શરત મૂકી હતી કે તેમનો છોકરો પૈસાની કિંમત બજારમાં સમજે અને પોતાની સાચી ઓળખ બતાવ્યા વગર પૈસા કમાય. પુત્ર દ્રવ્ય ડોલકિયાએ પણ પિતાની આજ્ઞા સ્વીકારી માત્ર 7,000 રૂપિયા લઈ કોચી જવાનું નિર્ણય કર્યો અને કોચીમાં જ તેણે જુદી જુદી જગ્યાઓ પર કામ કરી 4,000 રૂપિયા પણ કમાયા. કુછ લોગ દેંગે કુછ લોગ નહી દેંગે ક્યુંકિ એક હફતે મેં દો દિન મેં ચલે જાયેંગે તો વો લોગ સ્વાભાવિક હૈ પૈસા નહી દેંગે પર પૂછ પૂછ કે માંગ માંગ કે મેરે પાસ નહી હૈ રહેને કો ખાને કો ચાહિયે માંગ માંગ કે થોડા 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 ઇકઠ્ઠા કરકે પૂરા મિલકે 4,000 રૂપિયા કમાયા. સીખને કો તો બહોત કુછ મિલા, મતલબ ક્યા કૈસે લોગ જીતે હૈ ક્યા ઉનકી પ્રોબ્લેમ્સ હૈ ક્યા વો લોગ ફેસ કરતે હૈ. વિશ્વના 71 દેશોમાં ફેલાયેલી કંપનીનો માલિક એક છૂટક મજૂરી કરીને પોતાનું પેટ્યું રડે તેવું કદાચ આપણે હિન્દી ફિલ્મોમાં જોયું હશે, પણ દ્રવ્ય ડોલકિયાએ ફિલ્મોની સ્ટોરીને સાર્થક કરતું કાર્ય કરી બતાવ્યું છે. દ્રવ્યએ કોચીમાં 60 જગ્યાએ નોકરી મેળવવા માટે હાથ લાંબા કર્યા હતા, જોકે મોટા ભાગે તેને નિષ્ફળતા જ હાથે લાગી હતી. જોકે તેણે હિંમત હાર્યા વગર બેકરી, કોલ સેન્ટર તેમજ એક મોલમાં જુદી જુદી નોકરી કરી 4,000 રૂપિયા કમાઈ પિતાને આપ્યા હતા. હર જગ્યા જોબ કે લીએ જાતા થા તો ઉધર મલયાલમ નહીં આતા ઇસકે લીએ પ્રોબ્લેમ હોતા થા કે ઉધર કે સબ કસ્ટમર મલયાલી હૈ ઓર ઉનકો સમજ નહીં આતા હિન્દી ઇંગ્લિશ તો ઉનકો એસા કોઈ ચાહિયે થા બંદા જિસકો મલયાલમ આતા હો ઓર ઉધર ઉન લોગ કો બહોત મિલતે થે તો ફિર સ્વાભાવિક હૈ મુજે ક્યું નોકરી પે વો લોગ રખેંગે. પર 5વે દિન જોબ મિલ ગયા તો ફિર 13 દિન તક ઉધર કામ ક્યા ઓર ઘર સે યે ભી એક ચીજ થા કે હર હફતા અપના નોકરી બદલો તાકી 4 અલગ અલગ નોકરી કરોગે હફતે કી તો 4 અલગ અલગ એક્સપિરિયન્સ મિલેંગે ઓર 4 બાર આપકો જોબ ઢૂંઢને જાના પડેગા તો મહેનત ભી 4 ગુના હોગી. પિતાની આજ્ઞાનું પાલન કર્યા બાદ દ્રવ્ય હાલ જણાવી રહ્યો છે કે તેણે પહેલા ક્યારે પૈસાની ચિંતા કરી નહોતી, કેમકે પૈસા કમાવા માટે તેણે કરેલા સંઘર્ષ અને તેમાંથી મેળવેલા સાચા જ્ઞાનનું શ્રેય હાલ તે તેના પિતાને આપી ખુશી મહેસૂસ કરી રહ્યો છે. નરેન્દ્ર રાઠોડ સાથે પલક પંચાલ, વી ટીવી ન્યૂઝ, સુરત.